નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ટેસ્ટી છોલે કુલચા માટે સૌથી પહેલા છોલે બનાવવા મેં અહીંયા 1 કપ જેટલા કાબુલી ચણા લીધેલા છે. તો ચણાના આ માપથી 4 વ્યક્તિને સર્વ થાય તેટલા છોલે બનશે. તો હવે ચણાને પાણીથી સારી રીતે ધોઈ અને થોડા ગરમ પાણીમાં 6 થી 8 કલાક કે પછી આખી રાત માટે પલાળી દઈએ. તો લગભગ 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચણા તેની સાઇઝ કરતાં 3 ગણા ફૂલી ગયા છે. સાથે આંગળીથી આ રીતના દબાવીએ તો તે તૂટી જાય છે, મીન્સ તે એકદમ પરફેક્ટલી પલળી ગયા છે. તો હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે ચણાનો કલર અને ફ્લેવર એકદમ સરસ છોલેમાં આવે તેના માટે સૂકા મસાલાની પોટલી બનાવવા મેં આ રીતનું સફેદ કોટનનું કપડું લીધેલું છે. હવે તેમાં 2 ચમચી જેટલી ચાની ભૂકી એડ કરી દઈએ. તો અહીંયા છોલે સેજ બ્રાઉન કલરના બનાવવા માટે મેં ચાની ભૂકી એડ કરેલી છે. જો તમારે છોલે રેડ જોતા હોય તો ચાની ભૂકી સ્કીપ કરી શકો છો. સાથે 1 મોટી કાળી એલચી, 1 ઇંચ તજનો ટુકડો, 4 લવિંગના દાણા અને મેં અહીંયા 2 લીલી એલચી લીધેલી છે. તેને આ રીતના ખોલીને એડ કરીએ જેથી તેની એકદમ સરસ ફ્લેવર છોલેમાં એડ થાય. હવે કપડાની બધી જ બાજુ ભેગી કરી અને પોટલી વાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની એકદમ ટાઈટ પોટલી વાળી લીધેલી છે. તો હવે ચણાને બાફવા માટે કુકરમાં એડ કરી દઈએ સાથે તૈયાર કરેલી પોટલી અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર લીધેલો છે. તમે સંચળ પાવડરની જગ્યાએ આમળા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 3 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 6 વિસલ કરી લઈએ. તો આપણે ચણા બફાય છે ત્યાં સુધી આપણે છોલેમાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો તેના માટે વાટકીમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરનો સ્વાદ છોલેમાં એકદમ સરસ લાગે છે, પણ જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં 1 ચમચી જેટલો છોલે મસાલો લીધેલો છે. તો ઓરિજિનલ રેસિપીમાં છોલે મસાલાની જગ્યાએ અનારદાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તે બધાના ઘરમાં ન હોવાથી મેં અહીંયા છોલે મસાલો લીધેલો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. સાથે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને છોલેનો સ્વાદ 100 ગણો વધારતો ટેસ્ટી મસાલા મિક્સ તૈયાર થઈ ગયો છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 6 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એડ કરેલી પોટલીને લીધે ચણાનો કલર અને ફ્લેવર એકદમ સરસ આવી ગયા છે. તો હવે સૌથી પહેલાં પોટલીને કાઢી લઈએ અને બાફેલા ચણાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે દાણો એકદમ સારી રીતે પ્રેસ થાય છે. જો આ સમયે ચણા થોડા પણ કડક લાગતા હોય તો 2 વિસલ વધુ કરીને આ રીતના પરફેક્ટ કરી લેજો. તો હવે ચણાને વઘાડતા પહેલા ચાયણાની મદદથી બાફેલા ચણા અને પાણીને અલગ કરી લઈએ. તો વધેલા આ પાણીને આપણે ફેંકવાનું નથી, આપણે ગ્રેવીમાં આ જ પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે છોલે બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જીરું, 1 તમાલપત્ર અને મેં અહીંયા 1/2 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. તેને એડ કરીને જીરાને સારી રીતે કકળાવી લઈએ. તો વઘારમાં સેજ કસૂરી મેથી એડ કરવાથી છોલેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણું જીરું સારી રીતે કકળી ગયું છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને થોડી બ્રાઉન થવા લાગી છે. તો હવે આ સમયે 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને 2 લીલા મરચાંની સ્લીટ્સ એડ કરીને આદુ અને લસણની પેસ્ટને સારી રીતે સાથરી લઈએ. તો આપણી આદુ અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તૈયાર કરેલો મસાલા મિક્સ તેલમાં એડ કરીને મસાલાને સારી રીતે સાથરી લઈએ.
તો મસાલાને આ રીતના તેલમાં એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા છોલેમાં એડ થાય છે। તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં પીસીને તેની પ્યુરે કરી લીધેલી છે। સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો હવે ગ્રેવીને કૂક કરવા માટે ઢાંકણને ઢાંકી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ। તે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે, મીન્સ તે સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આ સમયે બાફેલા ચણાને એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણા ચણા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈને તેનાથી કોટ થઈ ગયા છે। તો હવે ચણાની ગ્રેવીને થિકનેસ આપવાની સાથે તેને એક રસ કરવા માટે આપણે થોડા ચણાને મેશ કરવાના છે। તો આ રીતના કોઈ પણ વાટકીની મદદથી ચણાને મેશ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં લગભગ 3 મોટી ચમચી જેટલા ચણાને મેશ કરી લીધેલા છે। તો હવે છોલેની ગ્રેવી કરવા માટે બાફેલા ચણામાંથી વધેલું આ પાણી લગભગ 1 કપ જેટલું છે તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે, હવે ચણામાં એકદમ સરસ મસાલા અને ગ્રેવીની ફ્લેવર એડ થઈ જાય તેના માટે ઢાંકણને બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર છોલેને 10-15 મિનિટ માટે ઉકાળી લઈએ। તો ધીમા ગેસ પર છોલેને ઉકાળવાથી તે એકદમ ટેસ્ટી બને છે। તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ રસા સાથે આપણા છોલે તૈયાર થઈ ગયા છે। તો હવે છોલેને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે તેની ઉપર તડકો કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। હવે તેમાં 1 ઇંચ આદુની સ્લીટ્સ અને 2 લીલા મરચાંની સ્લીટ્સ એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ। તો લગભગ 1 મિનિટમાં જ બંને વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઘીને થોડું ઠંડુ કરી લઈએ અને હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ અને હવે ગરમા ગરમ તડકાને છોલેમાં એડ કરી દઈએ અને તડકાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણા એકદમ ટેસ્ટી છોલે તૈયાર થઈ ગયા છે, હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી એકદમ બજાર જેવા છોલે તૈયાર થઈ ગયા છે, છેને બનાવવા એકદમ સહેલા। તો હવે એકદમ ફૂલેલા અને ખાવામાં પોચા રૂ જેવા કુલચા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। તો હવે લોટના સેન્ટરમાં એક ખાડો કરી લઈએ। હવે તેમાં 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ, તો ખાંડ એડ કરવાથી તે કુલચામાં ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથવાવાની પ્રોસેસને ઝડપ આપે છે, તેનાથી કુલચા એકદમ ગળા નથી થતા, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર લીધેલો છે। તો દૂધનો પાવડર તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને નાના પાઉચમાં ફક્ત 10 રૂપિયામાં મળી જશે, સાથે 2 મોટી ચમચી જેટલું તેલ અને 1/2 કપ જેટલું ઘરનું સેજ ખાટું દહીં લીધેલું છે। હવે બધી જ વસ્તુને ચમચીની મદદથી મિક્સ કરી લઈએ અને હવે હાથની મદદથી બધી વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો આ કુલચા એકદમ બ્રેડ જેવા સોફ્ટ હોય છે, તો તેમાં ઈસ્ટ કે બેકિંગ પાવડરના ઉપયોગ વગર તેને એકદમ ફૂલેલા બનાવવા મેં 1 પેકેટ જેટલો ઈનો લીધેલો છે। તો ઈનોથી આપણા કુલચા 100% ફૂલેલા બનશે। હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે 2-3 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને લોટને સારી રીતે બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે કુલચાનો લોટ આ રીતના બંધાઈ ગયો છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે ફક્ત 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે। તો બંધાયેલા આ લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ આ રીતના તૂટી જાય છે, મીન્સ તેમાં જરા પણ સ્ટ્રેચીનેસ એટલે કે ખેંચાવ નથી। તો તેના માટે લોટને આ રીતના ચોખ્ખા કિચન પ્લેટફોર્મ ઉપર રાખી દઈએ અને હાથની મદદથી લોટને આ રીતના 5 મિનિટ માટે મસળી લઈએ। તો લોટને મસળવાથી તેમાં ગ્લુટનના સ્ટેન્ડ ફોર્મ થાય છે, જેનાથી આપણી કુલચા એકદમ ફૂલેલી અને સોફ્ટ બને છે। તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે મસળીને એકદમ સ્મૂથ થઈ ગયો છે
અને તેમાં આ રીતની સ્ટ્રેચીનેસ પણ આવી ગઈ છે. તે હવે રેસ્ટોરન્ટમાં શેફ કરે તે રીતના લોટને 5-7 વાર આ રીતના પટકી લઈએ. અને લોટની ઉપર આ રીતના થોડું તેલ લગાવી દઈએ. અને હવે લોટને ઢાંકીને 25-30 મિનિટનો રેસ્ટ આપી દઈએ. તો 30 મિનિટ પછી લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે લોટમાંથી કુલચા બનાવવા માટે એક મીડિયમ સાઇઝના લુવાને લઈ લઈએ અને તેને હાથની વચ્ચે રાઉન્ડ શેપ આપીને વણવા માટે લઈ લઈએ. તો હવે કુલચાને વણતા પહેલાં પાટલાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. તો હવે લુવાને રાખી દઈએ અને લુવા ઉપર થોડા કાળા તલ અને થોડા કોથમીના પાન રાખીને પ્રેસ કરી દઈએ. અને હવે વેલણની મદદથી મીડિયમ થિકનેસ વાળો રાઉન્ડ શેપના કુલચો વણી લઈએ. તો અહીંયા હું કુલચાને રાઉન્ડ શેપમાં વણું છું, તમે તેને ઓવલ શેપમાં પણ વણી શકો છો. તો કુલચા બરાબર ન વણાતા હોય તો તમે થોડો કોરો લોટ પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો કુલચો સારી રીતે વણાઈ ગયો છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે તેને શેકવા માટે ગરમ તવા ઉપર એડ કરી દઈએ. તો હવે કુલચાની સાઇડ્સમાં આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને કુલચાને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો કુલચાને તવા ઉપર કૂક કરતી વખતે આ રીતના જો આપણે પાણીને સ્પ્રિંકલ કરશું તો પાણીની એક ભાફ એટલે કે સ્ટીમ બનશે, જેનાથી આપણો કુલચો એકદમ સરસ રીતે કૂક થશે. તે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને કુલચાને તવીથાની મદદથી બીજી બાજુ પલટાવી દઈએ. તો આ કુલચાને તમે ઘી કે બટર વગર પણ બનાવી શકો છો, પણ થોડા ઘી સાથે શેકેલા કુલચાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો કુલચાની એક બાજુએ થોડું ઘી લગાવી દઈએ અને તેને બંને બાજુથી સારી રીતે શેકી લઈએ. તો કુલચાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે કૂક થાય અને અંદરથી જરા પણ કાચો ન રહે. તો આપણો કુલચો બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો ઘરના તવા ઉપર એકદમ ફૂલેલા અને બ્રેડ કરતાં પણ સોફ્ટ આપણા કુલચા તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય છે. તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી એકદમ બજાર જેવા છોલે કુલચા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.